साबरकांठा जिल्लाना हिमतनगर तालुकानी 14 मासथी बाळकी पर आचरेला दुष्कर्मना मामलामां राज्य सरकार संवेदनशील छे अने आरोपीनी महत्तम सजा थायानी फास्ट ट्रेक कोर्ट मार्फते केस चलाववामां आवे ते माटे गृह विभाग पर प्रयास करशे तेम राज्यना गृह प्रधान प्रदीपसिंह जाडेजाए हिमतनगरमां गांधी जयंती निमित्ते योजायेला कार्यक्रम दरमियान जणाव्युं हतुं। साबरकांठा पोलीस द्वारा एक दिवस पगार पर पीड़िताने आपवानी जाहेरात करता तेने पोलीस मानवीय अभिगम गणावी सराहना करी छे। साबरकांठा जिल्लाना हिम्मतनगर शहेरमां गांधी जयंती निमित्ते उपस्थित रहेला राज्यना गृह राज्य प्रधान प्रदीपसिंह जाडेजा उपस्थित रह्या हता अने जे दरमियान तेओ हिम्मतनगर तालुकानी 14 मासनी बाळकी पर दुष्कर्म आचरवाना मामले राज्य सरकार खूब ज संवेदनशील होवानुं जणाव्युं हतुं। झड़पायेला आरोपीने शक्य एटली झड़पथी अने खूब ज महत्तम सजा थाय ए माटे आधुनिक प्रकारे तपास हाथ धरवामां आवशे। केसनी प्रक्रिया पर झड़पी बनावा माटे फास्ट ट्रेक कोर्टने पण विनंती करवामां आवशे अने केसनो चुकादो पण झड़पी आवे तेवो प्रयत्न करवामां आवशे। महात्मा गांधीजीनी 150मी जन्म जयंतीनी उजवणी ना आजे वैविध्यपूर्ण कार्यक्रमो हता। सवारे भजन संध्या અને આજે સાંજે પણ હિંમતનગરના વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું થયું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં મહાત્મા ગાંધીનો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશ સાથે 2019 સુધી છેલ્લા 5 વર્ષમાં સમગ્ર રાજ્ય અને દેશની અંદર સ્વચ્છતા માટેનો વ્યાપક કાર્યક્રમ હાથ ઉપર લીધો છે। મહાત્મા ગાંધીજીએ આ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરી અને દેશની અંદર રામ રાજ્ય સ્થપાય એના માટે આપણને મહામૂલી આઝાદી મળી અને આ આઝાદીના જતન સાથે આ દેશના નાગરિકને સર્વાંગી સુખ મળે એવા દ્રઢ સંકલ્પ સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમને કહેલા સ્વચ્છતાના આ સંકલ્પને સાકાર કરવા માટે લોકો પણ આની અંદર જોડાય એવો આજે પ્રતિજ્ઞાનું વાંચન પણ સવારના કાર્યક્રમમાં લોકો દ્વારા લેવામાં આવ્યું। એક દીકરીનો અહીંયા બળાત્કાર થયો છે એ મામલે શું કહેશો, શું પગલાં ભરાવવા જોઈએ અને જે રાહત પણ જાહેર કરવામાં આવી છે? ગાંભોયની એક નાની દીકરી ઉપર નરાધમ દ્વારા બહુ જ બહેરમીથી બળાત્કાર કરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ તંત્ર પ્રશાસન દ્વારા તાત્કાલિક એક્શનમાં આવીને પહેલામાં પહેલી તો એ દીકરીને શોધી કાઢવામાં આવી, ત્યારબાદ એની સારવાર કરવામાં આવી, એ નરાધમને પકડીને જેલના હવાલે કરવામાં આવ્યો, તમામ પ્રકારના ફોરેન્સિક સાયન્સની મદદ લઈને ગુનાનો માં સજા કરાવવા માટે ઉપયોગી થાય એવી તમામ ટેકનોલોજીકલ મદદ લઈ રહી છે। આ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની સીધી નિગરાની હેઠળ આ સમગ્ર કેસ નું સુપરવિઝન કરવામાં આવશે। આ કેસ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એવી મારી અને જિલ્લાના એસપી સાથે વાત થઈ છે। અમે નામદાર હાઈકોર્ટને વિનંતી કરીને આ કેસ ફાસ્ટ ટ્રેકની અંદર ચાલે અને બહુ જ ટૂંકા સમયની અંદર આનો ચુકાદો મળે અને જે નરાધમોએ આ દીકરીને પીખવા માટેનો પ્રયાસ કર્યો છે એને કડકમાં કડક મહત્તમ જેટલી પણ સજા થઈ શકે એ સજા અપાવવા માટે અમારું પોલીસ તંત્ર અને અમારા કાયદા વિભાગ દ્વારા જ્યાં આવશ્યકતા હશે ત્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સ્પેશિયલ પીપીની પણ આ સ્પેસિફિક કેસની અંદર નિમણૂક કરવાના છીએ। આ દીકરીના પરિવારને કાઉન્સેલિંગ પણ હાલ ચાલુ છે,
દીકરીની ઝડપથી સારી થઈ જાય એના માટે જરૂરી સારવારની પ્રક્રિયા પણ ચાલુ છે. વિક્ટિમ કમ્પન્સેશન હેઠળ વહીવટીતંત્ર દ્વારા અને અમારી લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જે મળવાપાત્ર સહાય હશે એની અંદર કોઈ કચાશ રાખવામાં નહીં આવે. હું રાજ્ય સરકાર વતી એ બાબતમાં તમામ લોકોને જાણકારી આપવા માગું છું કે આ ગુનાઓની સાથે રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી જોડાયેલી છે અને ગુનેગારને મહત્તમમાં મહત્તમ સજા મળે, કોઈ કચાશ નહીં રહે એના માટે અમે સંપૂર્ણ રીતે કાર્યશીલ છીએ. પોલીસ પણ પોતાનો પગાર એક દિવસનો આ બાબતે સહાયમાં આપવાની સાબરકાંઠા જુદા જુદા રાજકીય આગેવાનો, પોલીસના અધિકારી અને કર્મચારીઓએ પણ પોતાના એક દિવસનો પગાર આ પરિવાર સાથે આપ્યો. મેં કહ્યું તેમ આ બનાવ એ અત્યંત દિલને હચમચાવી નાખે તેવો બનાવ છે. સ્વાભાવિક છે કે પોલીસ પણ માનવી છે, પોલીસ સંવેદનશીલ છે અને જિલ્લાના પ્રશાસને એસપીના નેતૃત્વ હેઠળ માત્ર કેસનું ઇન્વેસ્ટિગેશન નહીં પરંતુ એ પરિવારના ઉપર આવી પડેલા દુઃખના આંસુ લૂછવા માટે જિલ્લાના પ્રશાસને પણ પોલીસ તંત્રએ પૂરેપૂરો સંવેદનાપૂર્ણ અભિગમ દાખવ્યો છે એના કારણે એમને એક દિવસનો પગાર આપવામાં આવ્યો. એકદમ શોર્ટમાં સાહેબ, જે ઇલોલ ગામે બાળક એક બોરમાં પડી ગયું, આવા ખુલ્લા બોરો માટે શું કાર્યવાહી કરવામાં આવશે? રાજ્ય સરકાર શું કરી શકે આના માટે? સાબરકાંઠા પોલીસે પણ દુષ્કર્મ મામલે ખૂબ જ સંવેદના દર્શાવી છે અને પોલીસે પણ તપાસની કાર્યવાહી સાથે માનવીય અભિગમ દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા પોલીસે પણ માસૂમ બાળકી સાથે ઘટેલી અઘટિત ઘટનાને લઈને પીડિતાના ભવિષ્ય માટે પ્રયત્ન કર્યો છે. પીડિતાના પરિવારને પીડિત બાળકીના ભવિષ્ય માટે અને તેને સારું શિક્ષણ મળી રહે તે માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો એક દિવસનો પગાર બાળકીના પરિવારને ચૂકવી આપવામાં આવશે. આમ પોલીસે પણ બાળકી સાથે ઘટેલી ઘટનાને લઈને માનવીય અભિગમ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે પણ 3 લાખની મદદની જાહેરાત કરી છે અને તેને પ્રથમ તબક્કામાં 1 લાખની સહાય પણ ચૂકવી આપવામાં આવે છે. આ ઉપરાંત સાબરકાંઠાના સાંસદ દ્વારા 50,000 અને હિંમતનગરના ધારાસભ્ય અને તાલુકા ભાજપ દ્વારા પણ 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે. આમ હવે પોલીસે પણ તેમાં સહભાગી થઈ આર્થિક મદદ જાહેર કરી છે અને તે રકમને પીડિતાના પરિવારને આપવામાં આવશે. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર.